કેમ છો બધા? આજે આપણે શરૂઆત કરીશું સર્ક્યુલર મોશન. તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન ઓર સર્ક્યુલર મોશન, એકચ્યુઅલી આ ટુ ડાયમેન્શનલ ચેપ્ટરની અંદર આનો એકમુક પોર્શન છે. અમુક છે એ લોઝ ઓફ મોશનમાં છે, અમુક છે એ રોટેશનલમાં છે. બધાનું કમ્બાઈન કરીને આપણે અહીંયા શરૂઆત કરીશું. તો નોર્મલી આપણે લિનિયર મોશન હોય એનાથી આપણે ફેમિલિયર થઈએ, કારણ કે રોજ આપણે એક્ટિવા લઈને જતા હોય, કારમાં જતા હોય, બસમાં જતા હોય, પ્લેનમાં જતા હોય, આપણે ફેમિલિયર એનાથી છીએ. રેક્ટિલિનિયર મોશન. પણ સર્ક્યુલર મોશન તો કે નોર્મલ કેસમાં આપણે એનાથી ફેમિલિયર નથી. બરાબર, મજા કરવી હોય તો આપણે શેમાં બેસીએ? તો કે ફજરમાં બેસીએ. બરાબર, તો એવા કેસીસમાં આપણને એક્સપિરિયન્સ છે, એટલે આને તમારે વિઝ્યુલાઇઝ કરવામાં થોડી મુશ્કેલી આવશે, પણ વિઝ્યુલાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર, જો આપણે વિઝ્યુલાઇઝ કરશું તો એક્ઝામ્પલ્સ કેવા છે, સાવ સિમ્પલ. વોટ ઇઝ સર્ક્યુલર મોશન? આ ફર્જર છે. સર્ક્યુલર મોશન શું હોય? તો કે મોશન એલોંગ ધ સર્ક્યુમફરન્સ. આ પરિઘ છે એની એલોંગમાં જે મોશન થાય એને કેવી કહેવાય? સર્ક્યુલર મોશન. બરાબર, તો નોર્મલ કેસમાં સપોઝ ઓબ્જેક્ટ છે, આપણે એને ફોર્સ આપીએ તો એ સીધો જાય, પણ એવું દરેક વખતે થાય? તો કે ના. તો કે સપોઝ આ શું હતું? તો કે આ એક સપોઝ ઓબ્જેક્ટ છે અને આ એક સપોઝ પથ્થર છે, આપણે એને અહીંયા સેન્ટર વડે બાંધેલો. જેવો આપણે એને ફોર્સ આપશું એટલે ફોર્સ આ દિશામાં લાગશે અને વેલોસિટી એ દિશામાં હશે, પણ એ સીધો રાઉન્ડ જશે નહીં. શું કામ? કે જેવો એ આગળ જશે એટલે આ પોઈન્ટ છે, એ પોઈન્ટમાં જે સ્ટ્રિંગ હશે એ સ્ટ્રિંગ એને એની તરફ ખેંચશે. એટલે આ ફોર્સ છે, કેવો ફોર્સ છે? તો કે સેન્ટ્રીપિટલ ફોર્સ. તો સેન્ટ્રીપિટલ ફોર્સના કારણે આ ઓબ્જેક્ટ છે એ સ્ટ્રેટ નહીં જાય, પણ કયામાં મોશન કરશે? તો એના કારણે એ વર્તુળાકાર ગતિ કરશે. તો સર્ક્યુલર મોશન માટે ફોર્સ કયો છે? તો કે સેન્ટ્રીપિટલ ફોર્સ, કેન્દ્રગામી બળ. તો પદાર્થની નિયમિત વર્તુળમય ગતિ માટે પ્રારંભિક વેગની જરૂર પડે છે. આપણે ફોર્સ આપવું એટલે પ્રારંભિક વેગ હોય, અને લગાડેલ બળ હંમેશા વેગને લંબ હોય છે. આ જે ફોર્સ છે એ હંમેશા વેલોસિટીને કેવું હશે? પરપેન્ડિક્યુલર. હવે આપણે ડિટેલમાં વન બાય વન આપણે ડિસ્કશન કરીશું. ઓકે, સો ફર્સ્ટ લેટ અસ સ્ટાર્ટ વિથ વોટ ઇઝ સર્ક્યુલર મોશન. તો સર્ક્યુલર મોશન એટલે કે કણની પરિક્રમા સાથેની ગતિને સર્ક્યુલર. તો કે આ એનો જે પરિઘ છે, ઓકે, સો મોશન એલોંગ ધ પેરિફરી, દેટ ઇઝ કોલ્ડ સર્ક્યુલર મોશન. હંમેશા ફોર્સ કયો લાગશે? સેન્ટ્રીપિટલ ફોર્સ, ટુવર્ડ્સ ધ સેન્ટર. બરાબર, જો આને આપણા ફોર્સ ના હોય તો આ પાર્ટિકલ્સ છે એ સીધું ક્યાં જતું રહે? તો કે સીધું સ્ટ્રેટ લાઇન ઉપર જતું રહે, પણ એવું અહીંયા થશે નહીં, કારણ કે કયો ફોર્સની જરૂર પડશે? સેન્ટ્રીપિટલ ફોર્સ. તો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ સર્ક્યુલર મોશન, યુનિફોર્મ સર્ક્યુલર મોશન અને નોન યુનિફોર્મ સર્ક્યુલર મોશન. બરાબર, તો યુનિફોર્મ અને નોન યુનિફોર્મ. તો કે યુનિફોર્મ સર્ક્યુલર મોશનમાં તો કે એની સ્પીડ હોય, જે સ્પીડથી ઓબ્જેક્ટ ફરતો હોય એની સ્પીડ કેવી હોય? કોન્સ્ટન્ટ. સપોઝ ફેન છે એ કન્ટિન્યુઅસ ફરતો હોય તો એની સ્પીડ કેવી હશે? કોન્સ્ટન્ટ. સો ઇટ ઇઝ ઓલ્સો એવેબિલેટેડ એઝ UCF. ત્યારે આમાં શું હશે? તો કે એની સ્પીડ છે એ કોન્સ્ટન્ટ હશે નહીં. સો નોન UCF. ઓકે, સો વોટ ઇઝ UCM? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ઓકે, સો ધ મોશન ઓફ ધ પાર્ટિકલ એલોંગ સર્કમ્ફરન્સ ઓફ ધ સર્કલ વિથ કોન્સ્ટન્ટ સ્પીડ. જો એની સ્પીડ કોન્સ્ટન્ટ હોય તો એને કેવી કહેવાય? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો રિવોલ્યુશન ઓફ મૂન એરાઉન્ડ ધ અર્થ. તો મૂનની સ્પીડ હંમેશા કેવી હશે? કોન્સ્ટન્ટ. તો જ રાત દિવસ એક જ સમયે થાય, બરાબર, નકર તો બધું ફેરફાર થતું જાય. તો આ મોશન ઓફ મૂન એલોંગ એરાઉન્ડ ધ અર્થ, તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ઓકે, સો નોન યુનિફોર્મ સર્ક્યુલર મોશન વેર સ્પીડ ઇઝ નોટ કોન્સ્ટન્ટ. ઓકે, તો એલોંગ ધ સર્કમ્ફરન્સ ઓફ ધ સર્કલ વિથ variable speed is called non-uniform circle. Okay, so example, giant wheel, આ જે સ્પીડ છે આની એ કોન્સ્ટન્ટ હશે? ના, તો એની સ્પીડ છે એ કન્ટિન્યુઅસ વેરી થશે. જેમ જેમ સ્પીડ વધે એમ આપણને મજા આવે, પણ એક લિમિટથી વધારે આપણે સ્પીડ વધારી શકીએ નહીં. તો એની સ્પીડ કેવી હશે? વેરિયેબલ. હવે આપણે લિનિયર મોશન હતી એમાં પહેલાં શું ડિફાઇન કર્યું હતું? તો કે પોઝિશન, પછી ડિસ્પ્લેસમેન્ટ, પછી ડિસ્ટન્સ, પછી વેલોસિટી, પછી એસેલરેશન, પછી ફોર્સ. બરાબર, તો સેમ આપણે એન્ગ્યુલર મોશનમાં એ જ રીતે ડિફાઇન કરીશું. તો પહેલાં તો પોઝિશન, એને કહેવાય સ્થાન.
ओके एंग्युलर पोजिशन आपने मे कई रीते एंग्युलर डिस्प्लेसमेंट कई रीते मे और डिस्टन्स कई रीते मे तो पोजिशन आप बताई तो के बताई पड़े तो वी हेव टू शो द पोजिशन विथ रेफरन्स टू ओरिजिन बराबर तो आपणे एना माटे शुं यूज करशुं पोजिशन वेक्टर तो सपोज अत्यारे ए छे ई एक एनी पोजिशन छे तो ए शुं बतावशे तो के ओ ए जॉइन करो तो आ शुं बतावशे पोजिशन वेक्टर हवे ए थी आपणे बी मूव थईए तो बी शुं छे एनी पोजिशन तो ए आर टू ए शुं छे पोजिशन वेक्टर तो ए इज पोजिशन वेक्टर बी इज ऑल्सो ओके आर वन इज पोजिशन वेक्टर आर टू छे ई पोजिशन तो ई ओरिजिन्स थी एनी पोजिशन बतावशे बराबर हवे आपणे शुं करवुं छे तो के स्थानांतर હવે આપણે સ્થાનાંતર તો સ્થાનાંતર કોને કહેવાય તો કે ચેન્જ ઇન પોઝિશન તો અહીંયા આર વન થી આર ટુ ચેન્જ થાય તો એને કહેવાય ચેન્જ ઇન પોઝિશન એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ બરાબર તો ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય સો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આર ટુ માઇનસ આર વન સો ચેન્જ ઇન પોઝિશન તો આર ટુ ઇઝ અ વેક્ટર આર વન એ શું છે વેક્ટર છે તો આ વેક્ટરનો સબસ્ટ્રેક્શન તેના માટેનું ઇક્વેશન શું આવશે તો કે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આર ટુ માઇનસ આર વન તો એ શું આવશે આર વન સ્ક્વેર પ્લસ આર ટુ સ્ક્વેર માઇનસ ટુ આર વન આર ટુ કોસ થીટા આ વન અને ટુ વચ્ચેનો જે એંગલ છે દેટ ઇઝ કોસ થીટા તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આર વન સ્ક્વેર પ્લસ આર ટુ સ્ક્વેર માઇનસ ટુ આર વન આર ટુ કોસ થીટા હવે આ શું થયું એનું મેગ્નિટ્યુડ ડિસ્પ્લેસમેન્ટનું બરાબર એની ડિરેક્શન કઈ આવશે તો કે ડિરેક્શન ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે તો કે ડિરેક્શન ફાઇન્ડ કરવી હોય તો આ શું છે વેક્ટર ડિફરન્સ આર ટુ માઇનસ આર વન તો આ આર ટુ તો આર ટુ કઈ પોઝિશન છે આ પોઝિશન છે માઇનસ આર વન કઈ પોઝિશન છે આ પોઝિશન છે તો એ માઇનસ બી બરાબર તો એ માઇનસ બી તો આપણે આની ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું હોય તો આર વન ટુ આર ટુ તો આપણે સીધું અહીંથી આ ડ્રો કરીએ તો આપણને શું મળી જશે ડેલ્ટા આર સીધું મળી ગયું આ આર વન આ આર ટુ એ વચ્ચેનો એંગલ થીટા સો એ ટુ બી સો દેટ ઇઝ કોલ્ડ ડેલ્ટા આર ડિસ્પ્લેસમેન્ટ સો ડિસ્પ્લેસમેન્ટ ડેલ્ટા આર નોર્મલ કેસમાં કેવું થાય તો કે સર્ક્યુલર મોશન હોય તો આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ કારણ કે એનું મેગ્નિટ્યુડ કેવું થાય સેમ તો આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ ઇઝ ઇક્વલ ટુ આપણે આર લઈએ તો આ ઇક્વેશનને આપણે મોડિફાય કરી શકીએ આ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર તો શું થશે ટુ આર સ્ક્વેર અહીંયા શું આવશે ટુ આર સ્ક્વેર કોસ થીટા અહીંયા મૂકશું તો ટુ આર સ્ક્વેર કોમન અહીંયા શું આવશે વન માઇનસ કોસ થીટા તો વન માઇનસ કોસ શું થાય તો વન માઇનસ કોર વન માઇનસ કોસ ટુ કોસ સ્ક્વેર થીટા બાય ટુ વન પ્લસ વન માઇનસ કોસ ટુ સાઇન સ્ક્વેર સોરી વન માઇનસ કોસ ટુ સાઇન સ્ક્વેર થેટા બાય વન પ્લસ કોસ ટુ કોસ સ્ક્વેર વન માઇનસ કોસ ટુ સાઇન સ્ક્વેર થેટા બાય ટુ સો ટુ ઇન્ટુ ટુ ફોર સો ફોર રૂટ ઇટ મીન્સ ટુ આર સ્ક્વેરનું રૂટ આર અને સાઇન સ્ક્વેર થેટાનું રૂટ શું થાય સાઇન થેટા બાય ટુ સો ધીસ ઇઝ ડેલ્ટા આર તો કોઈ પણ સમયે સપોઝ આપણને થેટા ખબર હોય તો આપણે ડિસ્પ્લેસમેન્ટ છે એ આનાથી ફાઇન્ડ કરી શકીએ રેડિયસ ખબર હોય થેટા ખબર હોય તો ડાયરેક્ટ આપણને ડિસ્પ્લેસમેન્ટ મળી જાય તો આટલું લાંબુ ઇક્વેશન લખવાની જરૂર રિમેમ્બર ધીસ સ્પેશિયલ કેસ વેન આર વન ઇઝ ઇક્વલ ટુ આર ઓકે સો ટુ આર સાઇન થેટા બાય ટુ ઓકે અને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો ડિસ્ટન્સ કયો આવશે જો આ ડિસ્પ્લેસમેન્ટ હોય તો એકચ્યુઅલ કેસમાં પાથ કયો ફોલો કર્યો ઓબ્જેક્ટે તો પાથ ફોલો કર્યો એ ટુ બી તો આ શું થશે ડિસ્પ્લેસમેન્ટ બરાબર સોરી આ થશે ડિસ્ટન્સ તો આ ડિસ્ટન્સ આને આ એસ કહીએ આને આર કહીએ બરાબર તો ઇક્વેશન શું આવશે તો કે ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ થીટા સો લેન્થ ઓફ આર્ક એ બી ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઇન્ટુ થીટા તો એસ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ થીટા તો આ શું થયું ડિસ્ટન્સ બરાબર તો આ સર્ક્યુલર મોશનમાં આપણને ડિસ્પ્લેસમેન્ટ મળી ગયું અને ડિસ્ટન્સ મળી ગયું બરાબર So let us solve few examples.
एक कण आर त्रिज्याना वर्तुळ पर भ્રમણ કરે છે। અર્ધુ વર્તુળ પૂરું કર્યા બાદ કણે અંતર, એનું અંતર કેટલું થાય? અંતર એટલે એક્ચ્યુઅલ પાથ ફોલો, આખું હોય તો 2 પાઈ આર, અર્ધું હોય તો કેટલું થાય? પાઈ આર। તો આન્સર આવશે બી, પાઈ આર। લે, એક દોડવીર 40 સેકન્ડમાં 10 મીટર ત્રિજ્યાના ગોળાકાર રસ્તા પર એક ચક્ર પૂરું કરે છે। આ સર્કલ ગણો બરાબર, અને 10 મીટર એની ત્રિજ્યા કેટલી છે? 10 મીટર, અને 40 સેકન્ડમાં એક રાઉન્ડ પૂરું કરે છે। તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં તેના દ્વારા કપાયેલ અંતર, તો આ 40 સેકન્ડમાં એક થાય તો 2 મિનિટ અને 20 સેકન્ડ, તેના નંબર ઓફ રિવોલ્યુશન પહેલા તો કાઉન્ટ કરવા પડશે। નંબર ઓફ રિવોલ્યુશન કેટલા થાય? 120 પ્લસ 20 140 ડિવાઈડ બાય 40, તો આ કેટલું થશે? તો કે 3.5। તો રિવોલ્યુશન કેટલા કમ્પ્લીટ કરશે? 3 રિવોલ્યુશન કમ્પ્લીટ કરશે બરાબર। તો ડિસ્ટન્સ ડી ફાઇન્ડ કરવું હોય તો એક રિવોલ્યુશન પૂરું કરે તો કેટલું ડિસ્ટન્સ આવે? તો કે 2 ઇન્ટુ પાઈ, પાઈ એટલે કેટલું થાય? 22/7, 2 પાઈ આર, આર કેટલું આપ્યું છે? 10 મીટર, ઇન્ટુ 3.5, તો આ કેટલું થશે? 3.5 35/10, આ થશે 5, 5 ઇન્ટુ 2 10 ઇન્ટુ, તો 220 મીટર। તો કેટલું ડિસ્ટન્સ કવર કરશે? 220 મીટર। એક વ્હીલ 2000 ના પરિભ્રમણ કરીને 9.5 કિલોમીટરનું અંતર કાપે છે, તો આ વ્હીલનો વ્યાસ શોધો। આ વ્હીલ છે બરાબર, એ રોટેટ કરે છે કેટલી ટાઈમ્સ? એન ઇઝ ઇક્વલ ટુ 2000 ટાઈમ્સ રોટેટ કરે છે, અને કેટલું ડિસ્ટન્સ કવર કરે છે? તો કે 9.5 કિલોમીટર। તેનો ડાયામીટર કેટલો હશે બરાબર? જો આ વ્હીલ છે એ એક સર્કલ પૂરું કરે તો કેટલું ડિસ્ટન્સ કવર કરે? તો એક સર્કલ પૂરું કરે તો શું થાય? તો કે 2 પાઈ આર, તો કે એક સર્કલ પૂરું કરે તો આટલું ડિસ્ટન્સ કવર કરે, તો કેટલા સર્કલ પૂરા કરે તો એ આટલું ડિસ્ટન્સ કવર કરે? સો ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર ઇન્ટુ નંબર ઓફ રિવોલ્યુશન, તો કેટલા રિવોલ્યુશન પૂરા કરે છે? 2000। તો 2 પાઈ આર એની જગ્યાએ આપણે શું લખી શકીએ? પાઈ 2 આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ડી, આપણે અલ્ટિમેટલી ફાઇન્ડ શું કરવાનો છે? ડી, તો કે પાઈ ડી, અહીંયા આપણે લખી નાખીશું પાઈ ડી। તો ડી અને અહીંયા કેપિટલ ડી આપણે યુઝ કરીએ તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ કેટલું છે? 9.5 ઇન્ટુ 10^3 ડિવાઈડ બાય પાઈ ઇન્ટુ 2000, આ 1000 કેન્સલ, 9.5, એની જગ્યાએ નીચે કરો 95, તો પાઈ ઇન્ટુ એપ્રોક્સિમેટલી કેટલું થવું જોઈએ? તો કે 3 થવું જોઈએ બરાબર। અહીંયા 95 કરો એટલે આ કેટલું થવું જોઈએ? 30 બરાબર। તો એપ્રોક્સિમેટલી આન્સર આવશે 1.5 મીટર, આન્સર આવશે 1.5 મીટર। ક્લિયર? આમાં બેઝિક કન્સેપ્ટ અત્યારે ચેપ્ટર્સ જે છે એમાં અડધા ઉપરનું ચેપ્ટર આવું જ છે, એકદમ કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ્સ છે બરાબર। હવે નેક્સ્ટ ઇઝ કોણીય સ્થાનાંતર। પહેલાં તો આપણે હવે એન્ગ્યુલર મોશનની શરૂઆત કરીએ છીએ બરાબર। તો વોટ ઇઝ, પહેલાં આપણે જે પોઝિશન મળી, સો દેટ ઇઝ વિથ રેફરન્સ ટુ ઓરિજિન। એવી રીતે સપોઝ આપણે એન્ગ્યુલર મોશન હોય તો એમાં આપણને પોઝિશન કઈ રીતે મળશે? સ્થાનાંતર એટલે શું કહેવાય? તો કે ચેન્જ ઇન પોઝિશન। તો પહેલાં તો આપણને પોઝિશન કઈ રીતે મળે બરાબર? તો પોઝિશન માટે શું કરવું પડે? તો કે પહેલામાં આપણે શું કરતા હતા? તો કે રેફરન્સ તરીકે આપણે શું લેતા હતા? ઓરિજિન લેતા હતા, રેફરન્સ તરીકે શું લેતા હતા? ઓરિજિન, અને ઓરિજિનથી એનું ડિસ્ટન્સ, ઓરિજિનથી એના યામ, એ આપણને શું બતાવતું હતું? એની પોઝિશન। એવી રીતે એન્ગ્યુલર મોશન, આ વર્તુળાકાર ગતિ, એમાંય આપણે શું લેવું પડશે? તો કે રેફરન્સ લાઈન, આ લાઈનને આપણે શું લેશું? રેફરન્સ લાઈન, અને આ લાઈન ઉપર આપણે થીટા કેટલો લેશું? 0। આ લાઈનમાં આપણે કેટલો લેશું? થીટા 0। હવે જેવું આપણે આને રોટેટ કરીએ, તો જો આપણે ક્લોકવાઇઝ રોટેટ કરીએ અને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ, જો આપણે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીએ તો એંગલ કેવો લેવાનો? તો કે પોઝિટિવ, અને જો આપણે ક્લોકવાઇઝ રોટેટ કરીએ તો એંગલ કેવો લેવાનો? તો કે નેગેટિવ બરાબર। તો ક્લોકવાઇઝ નેગેટિવ, એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ, તો આ એની ઇનિશિયલ પોઝિશન, એટલે આને થીટા ઇઝ ઇક્વલ ટુ 0। અહીંથી આપણે આને રોટેટ કરીએ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, તો આપણને આ જે મળશે એને શું કહેવાય? તો કે એંગલ થીટા। તો વિથ રેફરન્સ ટુ 0,
એનું શું થયું? સ્થાનાંતર, અથવા એક પોઝિશનમાંથી બીજી પોઝિશનમાં લઈ જઈએ ત્યારે એનું શું થશે? ડિસ્પ્લેસમેન્ટ. તો આ એની એક પોઝિશન થઈ, ત્યાંથી આપણે એને બીજી પોઝિશનમાં લઈ જઈએ તો થીટા વન, આ શું થઈ જશે? થીટા ટુ. સો ચેન્જ ઇન પોઝિશન, સો દેટ ઇઝ કોલ્ડ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર, તો શું આવશે? ડેલ્ટા થીટા. સો કોણ? વર્તુળાકાર માર્ગના કેન્દ્ર સાથે કોઈ ખૂણો આંતરે છે જેને કોણીય સ્થાનાંતર કહે છે. બરાબર, તો કોણીય સ્થાનાંતર આપણે મળી જાય, એનો યુનિટ શું આવશે? રેડિયન. તો રેડિયન આર્ક, તો રેડિયન છે તો એના પરિમાણ આવશે નહીં. બરાબર, તો ટુ પાય આખું સર્કલ કમ્પ્લીટ કરે તો કેટલું આવે એંગલ? 360 ડિગ્રી. બરાબર, તો કોણીય સ્થાનાંતર એક્સિયલ સદિશ છે, તો દેટ ઇઝ એક્સિયલ વેક્ટર. આનું આપણને મેગ્નિટ્યુડ તો મળી જાય, શેમાં મળશે? એંગલમાં અથવા રેડિયનમાં મળશે. બરાબર, પણ આપણે એની ડિરેક્શન જોતી હોય તો આપણે સપોઝ આને રોટેટ કર્યું તો ક્લોકવાઇઝ કર્યું કે એન્ટી ક્લોકવાઇઝ કર્યું, એની ડિરેક્શન કઈ આવશે? તો ફોર ડિરેક્શન વી હેવ ટુ યુઝ રાઇટ હેન્ડ રૂલ. બરાબર, તો આ કેવું હતું? સપોઝ આ પોઝિશન કેવી છે? તો કે અત્યારે ઇનિશિયલ પોઝિશન, રેફરન્સ લાઇન 0, અને હું એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરું તો એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરું, એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરું, તો આ જે અંગૂઠો છે એ શું બતાવશે? એની ડિરેક્શન. સો દેટ ઇઝ એક્સિસ ઓફ, બરાબર, એ એક્સિયલ ડિરેક્શન એ શું બતાવશે? તો કે કોણીય સ્થાનાંતરની દિશા. અને એસ ઇઝ ઇક્વલ ટુ આર થીટા. તો જો આપણે આમાં જોશું એટલે ખ્યાલ આવશે. તો રાઇટ હેન્ડ રૂલ, તો આ સર્કલ છે એને આપણે રોટેટ કરશું કઈ દિશામાં? તો કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. તો કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરીએ તો જો આપણે રાઇટ હેન્ડનો જે રૂલ છે, આ સપોઝ આપણે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કર્યું તો આ થમ રૂલ છે, તો એ થમ શું બતાવશે? એક્સિયલ ડિરેક્શન. એ શું બતાવશે? એક્સિયલ ડિરેક્શન. તો એકચ્યુઅલી આ દિશામાં કાંઈ મૂવમેન્ટ થશે ના, ઇન રિયાલિટીમાં એ દિશામાં કાંઈ મૂવમેન્ટ થશે નહીં. તો શેના માટે આપ્યું? તો કે જો આપણને એક્સિયલ ડિરેક્શન ખબર હોય તો આપણને ખબર પડે કે ભાઈ રોટેશન છે એ એક્સિયલ ડિરેક્શનને કેવું હોય? તો કે પરપેન્ડિક્યુલર, એટલે કે આ પ્લેનમાં એનું રોટેશન થાય છે તો આપણને એ પ્લેન ખબર પડે. અને કઈ દિશામાં? સપોઝ થમ ઉપર દિશામાં હોય તો રોટેશન કેવું હશે? એન્ટી ક્લોકવાઇઝ. અને જો થમ નીચેની દિશામાં હોય તો રોટેશન કેવું હશે? ક્લોકવાઇઝ. તો આપણને એની સેન્સ ખબર પડશે અને આપણને એનું પ્લેન ખબર પડશે. બરાબર, તો ડિરેક્શન ઓફ વેક્ટર, તો ડિરેક્શન ઓફ વેક્ટર ઇન્ડિકેટ્સ ધ પ્લેન ઓફ રોટેશન એન્ડ સેન્સ ઓફ રોટેશન ઓફ પાર્ટિકલ. તો એની સેન્સ બતાવશે, એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન બતાવશે, અપવર્ડ કે ડાઉનવર્ડ. ક્લિયર? હવે જો આપણે રિવર્સ ચેક કરીએ, હવે આપણે ક્લોકવાઇઝ રોટેટ કરીએ, જો ક્લોકવાઇઝ રોટેટ કરશું, બરાબર, તો ડિરેક્શન થમની ક્યાં આવશે? નીચેની દિશામાં આવશે. બરાબર, આ શું થયું? ડિરેક્શન ઓફ એક્સિસ. તો આપણને ખબર પડી ગઈ, તો પ્લેન એને પરપેન્ડિક્યુલર હશે અને ડિરેક્શન કેવી હશે? ક્લોકવાઇઝ. બરાબર, તો આ કેવી હશે? ક્લોકવાઇઝ ડિરેક્શન. ક્લિયર? તો એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એની ડિરેક્શન કેવી હોય? એલોંગ ધ એક્સિસ. તો એને કેવો વેક્ટર કહેવાય? એક્સિયલ વેક્ટર. ચલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એક વ્હીલ 3000 RPM ની ઝડપે ભ્રમણ કરે છે, તો આ દ્વારા રેડિયન આંતરેલ ખૂણો કેટલો? તો જે ખૂણો આપણે આંતરો એનું રેડિયનમાં કેટલો હશે? તો એક રાઉન્ડ પૂરું કરે તો એંગલ કેટલો હોય? તો કે 2π. તો કેટલા રાઉન્ડ કમ્પ્લીટ કરે છે? તો કે એક રાઉન્ડ પૂરો કરે તો 2π. આ કેટલા રાઉન્ડ કરે છે? તો કે રિવોલ્યુશન. સો દેટ ઇઝ 3000 રિવોલ્યુશન. ઓકે, પણ આ આપણે કીધું તેના દ્વારા આંતરેલ ખૂણો કેટલો થાય? તો કે 3000 રિવોલ્યુશન. તો 3000 રિવોલ્યુશન પર મિનિટ, તો એક સેકન્ડમાં કેટલા થાય? બરાબર, તો ડિવાઈડ ઇટ બાય 60, તો આ કેટલું થશે? ઓકે, 50. તો આન્સર આવશે 100π. તો કેટલો એંગલ કરશે? તો કે 100π. હંમેશા આન્સર આપણે શું લેવાનો? તો કે 2π. બરાબર, અને રિવોલ્યુશન પર સેકન્ડ હોવું જોઈએ, 2π n, અને એ સેમાં હોવું જોઈએ સેકન્ડમાં. તો આન્સર આવશે 100π. તો આ શું હતું? એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. હવે શું આવ્યું? તો કે એન્ગ્યુલર વેલોસિટી, કોણીય વેગ, ઓમેગા. તો આ ઇનિશિયલ પોઝિશન સપોઝ પહેલા ક્યાં હતી? તો કે એ, તો એંગલ કેટલો છે? થીટા વન. ત્યાંથી શિફ્ટ થયું અને કેટલો આવ્યું? તો કે થીટા ટુ. બરાબર, તો થીટા ટુ માઇનસ થીટા વન એને શું કહેવાય?
तो कहने कहवाय डिस्प्लेसमेंट थीटा टू माइनस थीटा वन एने कहवाय डिस्प्लेसमेंट डेल्टा थीटा। बराबर, तो कोई पण एक पर्टिक्युलर समय में जो डिस्प्लेसमेंट थाय एने शुं कहवाय तो के एवरेज कोणीय वेग। सो ओमेगा इज इक्वल टू डेल्टा थीटा अपॉन डेल्टा टी, डेल्टा थीटा अपॉन डेल्टा टी, सो देट इज कॉल्ड एवरेज एंग्युलर वेलोसिटी, एवरेज एंग्युलर वेलोसिटी। बराबर, पर जो आ टाइम छे खूब ओछो होय तो डेल्टा टी टेन्स टू जीरो, आपणो जे इक्वेशन्स छे कोणीय स्थानांतर अने तेने माटे लागतो समय, सो देट इज डेल्टा थीटा अपॉन डेल्टा टी। इफ डेल्टा टी टेन्स टू जीरो तो ए शुं थशे डी थीटा बाय डी टी, सो देट इज इंस्टंटेनियस वेलोसिटी, इंस्टंटेनियस एंग्युलर वेलोसिटी। सो ओमेगा इज इक्वल टू डी थीटा बाय डी टी और ओमेगा इज इक्वल टू डेल्टा थीटा अपॉन डेल्टा टी। तो यूनिट शू आवशे रेडियन पर सेकंड। बराबर, आ शू आवशे माइनस वन। आइधर यू कैन यूज डिग्री और यू कैन यूज रेडियन, पर कोई पण इक्वेशन होय फंडामेंटल इक्वेशन एमां हमेशा कयो आवशे रेडियन पर सेकंड। बराबर, तो कोणीय वेग ये केवो छे एक्सियल वेक्टर, तो एनी दिशा कई आवशे तो के जे डिस्प्लेसमेंट नी जे दिशा होय ई ज कोणीय आवशे एंग्युलर वेलोसिटी नी। तो डिस्प्लेसमेंट आ दिशामां थाय छे तो एंग्युलर वेलोसिटी नी दिशा केवी आवशे ઉપરની ડિરેક્શન। બરાબર, સો દેટ ઇઝ અગેઇન એક્સિયલ વેક્ટર, ઓકે, એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર। તો આ વી શું છે? લિનિયર વેલોસિટી, ઓમેગા એંગ્યુલર વેલોસિટી, આર શું છે? ડિસ્ટન્સ। તો આ ક્રોસ પ્રોડક્ટ છે એ હમણાં આપણે થોડી વારમાં પ્રૂવ કરીશું કે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર, કારણ કે વી છે એની દિશા કઈ હોય તો કે પરપેન્ડિક્યુલર, એ આપણે હમણાં ડિસ્કસ કરીશું। બરાબર, લેટ અસ સોલ્વ ફ્યુ એક્ઝામ્પલ્સ। એક સ્કૂટર 10 મીટર પર સેકન્ડની ઝડપે 100 મીટર ત્રિજ્યાની ગોળાકાર રસ્તા પર ગતિ કરે છે, તો સ્કૂટરની કોણીય ઝડપ, બરાબર, હમણાં આપણે કીધું વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, તો વી કેટલી આવી જાય 10 અને રેડિયસ ઓકે 100, તો આન્સર શું આવ્યું તો કે 0.1 રેડિયન પર સેકન્ડ, તો 0.1 રેડિયન પર સેકન્ડ। પી કણ એ ત્રિજ્યાના વર્તુળ પર વી ઝડપે ગતિ કરે છે, તો આ પી કણ છે અને એ ત્રિજ્યાના વર્તુળ, તો આ વર્તુળ છે એની રેડિયસ કેટલી છે એ, એનું સેન્ટર શું છે સી, બરાબર, અને કેટલી ઝડપે વી ઝડપે, આપણે સપોઝ જો ડ્રો કરીએ તો વેલોસિટી હંમેશા કેવી હશે આને પરપેન્ડિક્યુલર, તો એ આવશે વી, જ્યાં સી એ વર્તુળનું કેન્દ્ર છે અને એ બી શું છે એનો વ્યાસ છે। વેન પાસિંગ થ્રુ બી ધ એન્ગ્યુલર વેલોસિટી ઓફ પી એબાઉટ એ એન સી આર ઇન ધ રેશિયો ઓફ, બરાબર, તો આ જ્યારે આ પી છે એ સપોઝ સી ને સેન્ટર રાખીને ત્યાંથી પાસ થાય, એને સેન્ટર રાખીને ત્યાંથી પાસ થાય, તો એ બે વચ્ચે જે એન્ગ્યુલર વેલોસિટી હોય એ એન્ગ્યુલર વેલોસિટીનો એનો રેશિયો કેટલો હશે, પસાર થયા બાદ એ અને સી બિંદુની સાપેક્ષે મળતા કોણીય વેગનો ગુણોત્તર, ઓકે, તો આપણે સી સેન્ટર તરીકે લઈએ અને આપણે એન્ગ્યુલર વેલોસિટી ફાઇન્ડ કરીએ, એ સેન્ટર તરીકે લઈએ અને એને એન્ગ્યુલર વેલોસિટી ફાઇન્ડ કરીએ, તો શું થશે? એન્ગ્યુલર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, એન્ગ્યુલર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, તો અહીંયા વેલોસિટી બંને માટે કેવી આવશે સેમ, ઇટ મીન્સ ઓમેગા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ આર। હવે જો આપણે રેશિયો લેવો હોય તો આપણને રેશિયો કોના વચ્ચે કીધું હતું તો કે જ્યારે પી ત્યારે થાય ત્યારે એ અને સી, એટલે ઓમેગા એ અપોન ઓમેગા સી, ઓમેગા એ અપોન ઓમેગા સી, તો અહીંયા શું આવશે તો કે આર સી અપોન આર એ, આર સી, તો આર સી આપણને કેટલું આપ્યું છે તો કે એ આપ્યું છે અને આર એ, બરાબર, ઓમેગા આપણે આર આર સી એટલે સી સેન્ટર હોય ત્યારે એ થાય અને એ સેન્ટર હોય ત્યારે ડિસ્ટન્સ કેટલું આવશે તો કે 2a, તો આન્સર આવશે 1:2, તો આન્સર ઇઝ 1:2, તો ઓમેગા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ આર, તો અહીંયા આવશે ઓમેગા એ બાય ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ આર સી બાય આર એ, સી એ અપોન 2a, સો દેટ ઇઝ 1:2। ઘડિયાળનો મિનિટ કાંટા અને પૃથ્વીના પોતાની ધરીની સાપેક્ષે થતા પરિભ્રમણના કોણીય વેગનો ગુણોત્તર,
બરાબર તો આપણે આ ઘડિયાળનો મિનિટ કાંટો ફરતો હોય તો ઓમેગા 4 મિનિટ હેન્ડ અને પૃથ્વીના પોતાની ધરીની સાપેક્ષે થતા પરિભ્રમણ એટલે કે ઓમેગા 4 અર્થ તો ઓમેગા શું થાય તો કે ઓમેગા થાય ઓમેગા ઇઝ 2 પાઈ બાય ટી ઓમેગા શું થાય 2 પાઈ બાય ટી એટલે કે બંનેમાં રાઉન્ડ તો એક જ સરખું થશે પણ દરેક માટે સમય કેવો હશે ડિફરન્ટ તો મિનિટ કાંટો હોય તો એને કેટલો સમય લાગશે તો કે 2 પાઈ બાય 60 આમાં શું આવશે 2 પાઈ બાય ટી પાઈ ટાઈમ કેટલો આવશે 2 પાઈ બાય તો કે અર્થ છે ને એક રિવોલ્યુશન પૂરો કરતા કેટલો લાગે તો કે 24 અવર્સ લખી નાખો 24 તો આપણે ઉપર મિનિટમાં હોય તો આઈસેમાં હોવું જોઈએ મિનિટમાં અને જો આ બંનેનો આપણે રેશિયો લઈએ તો 2 પાઈ બાય 60 2 પાઈ બાય 60 શું થઈ જશે કેન્સલ તો આન્સર આવશે 24 ઇઝ ટુ 1 તો આન્સર આવશે 24 ક્લિયર ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ 10 mm છે 15 સેકન્ડ બાદ ઘડિયાળની કોણીય ઝડપમાં થતો ફેરફાર ઇનિશિયલી અહીંયા હશે અને 15 સેકન્ડ પછી ક્યાં પહોંચશે અહીંયા તો એની કોણીય ઝડપમાં કેટલો ફેરફાર થાય કોણીય ઝડપ ઓમેગા શું થાય તો કે 2 પાઈ બાય ટી તો ટી એના માટે કેવું છે ફિક્સ 2 પાઈ બાય ટી તો 2 પાઈ બાય ટી કેવું છે ફિક્સ તો એની એંગ્યુલર તો ઘડિયાળની કોણીય ઝડપ એટલે અહીંયા જેટલી સ્પીડ હોય એંગ્યુલર સ્પીડ એટલી જ અહીંયા એંગ્યુલર સ્પીડ હોય કારણ કે એની એંગ્યુલર સ્પીડ કેવી છે કોન્સ્ટન્ટ જો એ કોન્સ્ટન્ટ ના હોય તો શું થાય તો કે અમુક સમયે ફાસ્ટ થઈ જાય અમુક સમયે સ્લો થઈ જાય તો એની ચેન્જ ઇન એંગ્યુલર સ્પીડ તો ચેન્જ કેવો થશે કારણ કે જો ઓમેગા કોન્સ્ટન્ટ હોય તો ચેન્જ કેવો થઈ જાય તો કે ચેન્જ 0 થઈ જાય ક્લિયર હવે શું કે ચેન્જ ઇન વેલોસિટી આપણે અત્યારે આપણે ઓમેગા ભણ્યા ધેટ ઇઝ એંગ્યુલર વેલોસિટી હવે વેગમાં થતો ફેરફાર તો પહેલા તો વેગ ક્યાં ક્યાં આવશે તો કે કન્સિડર કરો કે પેલા ઓબ્જેક્ટ છે એ એ પોઝિશન ઉપર હતો બરાબર તો એની પોઝિશન એ હોય તો એ વખતે એની વેલોસિટી કેવી હોય તો કે વેલોસિટી ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર તો કે એને લંબ શું હશે વેલોસિટી વી વન પછી એ થીટા એનું ડિસ્પ્લેસમેન્ટ થાય તો બી પોઝિશન ઉપર પહોંચશે તો ત્યાં એની વેલોસિટી કેટલી હશે વી ટુ બરાબર તો ફાઇનલ વેલોસિટી વી ટુ ઇનિશિયલ વેલોસિટી વી વન તો ચેન્જ ઇન વેલોસિટી એ શું કહેવાય તો કે વી ટુ માઇનસ વી વન તો ચેન્જ ઇન વેલોસિટી વી ટુ માઇનસ વી વન તો આ શું થયું વેક્ટર વી ટુ વેક્ટર વી વન તો આનું શું કરવું પડે તો કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વી ટુ સ્ક્વેર પ્લસ વી વન સ્ક્વેર માઇનસ ટુ વી વન કોસ થીટા માઇનસ ટુ વી વન કોસ થીટા તો આનું શું થાય તો કે આની પહેલાં આપણે કહ્યું હતું કે ઇફ વી વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ તો આનું શું થશે તો કે ટ્વાઇસ વી સાઇન થીટા બાય ટુ ટ્વાઇસ વી સાઇન થીટા બાય ટુ તો આ શું થઈ ગયું એનું મેગ્નિટ્યુડ એની ડિરેક્શન ફાઇન્ડ કરવી હોય તો પાછો પ્રોબ્લેમ તો શું કરવું પડે તો કે નાવ કન્સિડર વેક્ટર વી ટુ માઇનસ વી વન તો પહેલાં તો વી ટુ તો આપણે એની ડિરેક્શન લેવી પડે તો કે આ વી ટુની ડિરેક્શન લીધી પછી વી વન પણ કેવું લેવાનું માઇનસ વી વન તો માઇનસ વી વન ક્યાં આવશે તો કે નીચે આવશે તો કે માઇનસ વી વન ક્યાં આવશે તો કે નીચે આવશે જો આને આપણે અહીંયા શિફ્ટ કરીએ તો આપણને મળશે વેક્ટર ડેલ્ટા વી આ કયો વેક્ટર આવશે ડેલ્ટા વી આ ડેલ્ટા વી શું બતાવશે એની ડિરેક્શન ડેલ્ટા વી શું બતાવશે એની ડિરેક્શન આ જો તમે આ આપેલું છે વી ટુ અને આ આપેલું છે માઇનસ વી વન તો આ ડેલ્ટા વી તો ડેલ્ટા વી કઈ દિશામાં છે તો કે ધેટ ઇઝ ઇનવર્ડ અંદરની દિશામાં શું છે ચેન્જ ઇન વેલોસિટીની દિશા કઈ આવશે અંદરની દિશા આવશે લે તો ડેલ્ટા વી આ શું થઈ ગયું ડેલ્ટા વી આ ડેલ્ટા વી નો એંગલ ફાઇન્ડ કરવો હોય તો કેટલો આવશે સપોઝ ડેલ્ટા વી વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્ક્વેર માઇનસ ટુ વી વન વી ટુ કોસ થીટા તો મોસ્ટ ઓફ કેસમાં વી વન ઇઝ ઇક્વલ ટુ શું આવે તો કે નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો એની સ્પીડ કેવી હોય કોન્સ્ટન્ટ જો સ્પીડ કોન્સ્ટન્ટ હોય તો આપણે શું લખી શકીએ વી તો આ શું થશે ટુ વી સાઇન થીટા બાય ટુ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું ટુ વી સાઇન થીટા બાય ટુ બરાબર તો આ ફાઈવ એંગલ છે એ કેટલો આવશે બરાબર તો આ ફાઈવ એંગલ આપણે ફાઇન્ડ કરવો હોય તો કેટલો થાય તો કે આ જે એંગલ હોય એનાથી અડધો બરાબર તો આ એંગલ કેટલો હોય તો કે આ એંગલ થાય આ થીટા હોય તો આ કેટલો થાય તો કે 180 માઇનસ થીટા આ એંગલ કેટલો થશે 180
माइनस थीटा बराबर। तो आप जो फाइ फाइंड करो तो एक डिवाइड बाय टू, सो 180 माइनस थीटा डिवाइड बाय टू, तो आ के 90 माइनस थीटा बाय टू, तो अपने एंगल पण मिली जैसे। तो ये एंगल के एंगल हे 180 माइनस थीटा बाय टू, क्लियर। तो आ शू थी गये डिरेक्शन, तो डिरेक्शन कई तरफ आई, इनवर्ड दिशा में आई बराबर। तो आने याद रखो, अपने आग अपने यूज करीश। ओके, एंड कोणीय वेग अने रेखीय वच्चे समझ, वी इज इक्वल टू ओमेगा क्रॉस आर। ओके, वी इज इक्वल टू ओमेगा क्रॉस आर, एनो अपने आग हम आज इक्वेशन अपने हम अहीं डिराइव करीश। ओके, रिलेशन बिट्वीन लीनियर स्पीड एंड एंग्युलर स्पीड, सो वी अने ओमेगा। सो नाउ कंसिडर अ सर्कल, अ पॉइंट ए बराबर, एनी पोजिशन चेन्ज थे, एक राउंड पूरु करते, बीजू राउंड पूरु करते, तो ये शू कहवाय एनी ओमेगा बराबर। सो लेट कॉन्स्टंट लीनियर स्पीड वी एंड एंग्युलर स्पीड ओमेगा, तो यूनिफॉर्म सर्क्युलर मोशन, तो एनी स्पीड केवी, तो के एंग्युलर स्पीड ए कॉन्स्टंट हे, अने लीनियर स्पीड वी ए पण केवी हे, कॉन्स्टंट हे बराबर। हवे सपोज आनी डिस्प्लेसमेंट थशे, केटलू थशे ए टू बी, अने एंगल केटलो आवशे डेल्टा थीटा, અને ડેલ્ટા થીટા એંગલ હોય તો એનું લિનિયર ડિસ્ટન્સ કેટલું કવર કરશે, ડેલ્ટા એસ। તો ડેલ્ટા એસ, ડેલ્ટા થીટા અને આર એના વચ્ચે શું રિલેશન છે, તો શું થઈ ગયું એનું ડિસ્ટન્સ, એના વચ્ચે શું રિલેશન છે, તો કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા થીટા, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા થીટા। હવે જો આપણે એને ટાઈમ વડે ડિફરન્શિયેટ કરીએ તો ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, તો ડીએસ બાય ડીટી શું થાય, તો કે વેલોસિટી, ડી થીટા બાય ડીટા શું થાય, ડેલ્ટા ડી શું થાય, તો કે ઓમેગા। સો ડેલ્ટા ટી, ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, તો ઓટોમેટિક આ શું થઈ જશે, ડીએસ બાય ડીટી, ઓટોમેટિક આપણે શું મળશે, ડીએસ બાય ડીટી ડી થીટા બાય ડીટી, ડીએસ બાય ડીટી વેલોસિટી, ડી થીટા બાય ડીટી ઓમેગા, તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા, વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા। તો V છે એની દિશા કઈ આવશે, તો કે V છે એને પરપેન્ડિક્યુલર હશે, ઓમેગા છે એની દિશા કઈ આવશે, તો કે ઓમેગા અહીંયા એક્સિયલ હોય બરાબર, આમ એક્સિસ ની બહાર આવશે, આ આ દિશામાં આવશે અને આ દિશામાં આવશે, તો ઓમેગા અને V એકબીજાને કેવા હશે, પરપેન્ડિક્યુલર। ઓમેગા, V અને R આ ત્રણેય કેવા હશે, પરપેન્ડિક્યુલર, તો કે આ શું છે, આ બરાબર, આ આપણને શું આપ્યું છે, આ એને પરપેન્ડિક્યુલર શું હશે, તો કે V, આ વી છે, આ આર છે, અને ઓમેગા કેવું હશે, તો કે આ બોર્ડ થી આપણે બહારની દિશામાં, અને ત્રણે ત્રણ કેવા થઈ ગયા, જો હું આંગળીથી બતાવું તો આ શું છે, આ શું છે, તો કે વી, આ શું છે, તો કે આર બરાબર। અને અહીંયા આપણે આમ જોઈએ તો આ આપણને શું આપ્યું છે, આમ પરપેન્ડિક્યુલર ને ગણો તો એ શું આપ્યું છે, તો કે ઓમેગા બરાબર। તો આ ત્રણે કેવા છે, એકબીજાને આ અંગૂઠાની દિશામાં ઓમેગા આવે ને, ઓમેગા, વી અને આર, તો ત્રણે કેવા છે, પરપેન્ડિક્યુલર બરાબર। તો આમાં કઈ પ્રોડક્ટ લેવી પડે, ક્રોસ પ્રોડક્ટ, V is equal to omega cross R, V is equal to omega cross R. So vector from the relation between linear velocity V, angular velocity omega is vector product. So V is equal to omega cross R, V is equal to omega cross R. Clear? Okay, ત્રણે એકબીજાને કેવા હશે, perpendicular. Clear? So relation between, હવે એની direction કઈ રીતે મળશે આપણને, ઓકે સપોઝ અત્યારે આ એક પોઈન્ટ છે આર, આ એની વેલોસિટી વી, હવે એની પોઝિશન ચેન્જ કરે બરાબર, તો લિનિયર વેલોસિટી ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ રેડિયસ વેક્ટર, આ સપોઝ રેડિયસ વેક્ટર ચેન્જ કરી તો વેલોસિટી ચેન્જ થઈ, અહીંયા રેડિયસ ચેન્જ થઈ તો વેલોસિટી ચેન્જ થઈ, તો ઓમેગા કઈ દિશામાં આવશે, તો આને રોટેટ કરો તો એને પરપેન્ડિક્યુલર, એટલે કે બોર્ડની, કોમ્પ્યુટરની કેવું આવશે, બહારની દિશામાં, એ શું આવશે, એની ઓમેગા, ક્લિયર। તો એન્ગ્યુલર વેલોસિટી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન ઓફ રેડિયસ વેક્ટર એન્ડ લિનિયર વેલોસિટી, એના પરથી આપણે શું કહી શકીએ, તો કે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર। ઓકે, સો યુસીએમ એઝ એ એસેલરેટેડ મોશન, તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન, નિયમિત વર્તુળાકાર ગતિ, તો નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો એમાં એની એન્ગ્યુલર સ્પીડ કેવી હશે, તો કે એની એન્ગ્યુલર સ્પીડ કેવી હોય, કોન્સ્ટન્ટ। સો ઇન યુએસએમ ધ મેગ્નિટ્યુડ ઓફ વેલોસિટી કોન્સ્ટન્ટ, એટલે એનું જે મેગ્નિટ્યુડ હોય એ કોઈ પણ જગ્યાએ આપણે લેશું તો કેવું આવશે, કોન્સ્ટન્ટ, તો એ સેમ સ્પીડથી જ મૂવ થશે બરાબર, પણ શું ચેન્જ થશે,
તો કે એની ડિરેક્શન દરેક જગ્યાએ ચેન્જ થશે. હાઉએવર ધ ડિરેક્શન ઓફ વેલોસિટી કીપ્સ ઓન ચેન્જિંગ. અહીંયા વેલોસિટી એને પરપેન્ડિક્યુલર, અહીંયા એને પરપેન્ડિક્યુલર, અહીંયા એને પરપેન્ડિક્યુલર, અહીંયા એને પરપેન્ડિક્યુલર, દરેક જગ્યાએ એની ડિરેક્શન ડિફરન્ટ હશે, પણ એનું મેગ્નિટ્યુડ વેલોસિટીનું કેવું હશે? સેમ. તો સ્પીડ કોન્સ્ટન્ટ હોય પણ વેલોસિટી કોન્સ્ટન્ટ હોય નહીં. વેલોસિટીની ડિરેક્શન કેવી હોય? તો કે એની ડિરેક્શન કેવી હશે? ડિફરન્ટ. તો એસેલરેશન ઇઝ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. ઓકે, સો ઇન એસેલરેશન બીકોઝ ધ ચેન્જ ઇન ડિરેક્શન ઓફ વેલોસિટી. તો એસેલરેશન પ્રોડ્યુસ થશે શેના કારણે? ચેન્જ ઇન ડિરેક્શનના કારણે. કોઈ એક કણ સમાન સમયમાં સમાન ખૂણા બને તેવી રીતે વર્તુળાકાર ગતિ કરે છે. તો સમાન સમયમાં સમાન ખૂણો, સો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, આ કેવું છે? કોન્સ્ટન્ટ. જો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ હોય તો એની ઓમેગા કેવી હોય? કોન્સ્ટન્ટ. તો આ તેનો વેગ, તો વેગ સદિશ, તો એનો વેગ કેવો હશે? તો કે એનો વેગ અચળ હશે, એના મૂલ્યમાં ફેરફાર થશે, એની દિશામાં ફેરફાર થશે, મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થશે. જો એની એનો સમયમાં સરખા ખૂણાંતર તો વર્તુળ કરી દે તેનો વેગ બરાબર, તો એનું શું થાય? તો કે એનું મેગ્નિટ્યુડ તો સેમ રહેશે, પણ દરેક જગ્યાએ એની દિશા કેવી હશે? તો કે દિશા કેવી હશે? તો કે ડિફરન્ટ. તો એની દિશામાં ફેરફાર હશે, મૂલ્યમાં ફેરફાર હશે નહીં, અચળ રહેશે. તો અચળ કહી શકાય નહીં, કારણ કે વેલોસિટી શું કહી કહેવાય? કહેવાય ચેન્જ થઈ. મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય ના, ખાલી દિશામાં ફેરફાર થાય. લે, એક પદાર્થ 20 સેન્ટીમીટર ત્રિજ્યાના સમક્ષિતિજ વ્હીલ પર ભ્રમણ કરે છે, તેનો કોણીય વેગ 10 રેડિયન પર સેકન્ડ છે. તો વર્તુળના કોઈ પણ બિંદુએ પદાર્થનો રેખીય વેગ, તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા બરાબર. તો પદાર્થનો રેખીય વેગ વી ફાઇન્ડ કરવાનો, તો કે આર આપણને કેટલી આવી છે? 20 સેન્ટીમીટર. આપણે આન્સર સેવા જોઈએ છીએ મીટર, સો 20 × 10⁻², અને ઓમેગા, ઓમેગા કેટલું આવશે? તો ધેટ ઇઝ 10. તો 200 × 10⁻², તો આન્સર આવશે 2 મીટર પર સેકન્ડ. જો ઓમેગા 3i + 4j + 3k અને આર 5i - 6j + 6k હોય તો રેખીય વેગ, આમાં કયું ઇક્વેશન આવશે? વેક્ટર ફોર્મ છે, એટલે વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઓકે, ઓમેગા ક્રોસ આર બરાબર. વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. અહીંયા મારે શું લખવું પડશે? પહેલા તો આઈ જે એ, પછી કમ્પલસરી ઓમેગા. ઓમેગા શું આવશે? ઓકે, થ્રી, પછી આવશે -4, પછી આવશે 3, અહીંયા આવશે 5 - 6, અને આવશે 6. 3 - 4 3. તો પેલા આઈ માટે લેશું તો આ શું આવશે? તો કે -24 + 18 i, માઇનસ. પછી જે માટે આપણે લખશું, તો જે માટે શું આવશે? તો કે 3 × 6, સો ધેટ ઇઝ 18 - 15 જે, પ્લસ k માટે શું આવશે? -18 + 20, એ આવશે k. અહીંયા આવશે -6i - 3j + 2k. તો 6i + 3j - 2k, બે માંથી કોઈ પણ એક આન્સર હોય એટલે ચાલે. 6i + 2j - 3k. 6i + 3j - 2k, અહીંયા ક્યાંક ભૂલ હોવી જોઈએ બરાબર. અહીંયા ચેક કરી લઈએ આપણે ફરીથી, જે માટે શું આવશે? તો કે અહીંયા આવશે 18 - 15, તો એ કરેક્ટ જ છે. 18 + 20, તો એ કરેક્ટ જ છે. આપણો આન્સર કેવો છે? કરેક્ટ. અહીંયા લખવામાં ભૂલ. ઓકે, તો નાવ આવર્ત કાળ, ટાઈમ પીરિયડ. તો જો સર્ક્યુલર મોશન થતી હોય તો કોઈ પણ એક પાર્ટિકલને એક રિવોલ્યુશન પૂરું કરવા માટે જેટલો ટાઈમ લાગે એને શું કહેવાય? એનો આવર્ત કાળ, ટાઈમ પીરિયડ બરાબર. તો એક પરિભ્રમણ પૂરું કરતા લાગતા સમયને શું કહેવાય? આવર્ત કાળ.
एकम एनो शू है सेकंड, यूनिट शू आवशे टी रेस टू वन। तो घड़ियाळना सेकंड काटानो आवर्तकाल, तो घड़ियाळने एक रिवोल्यूशन पूरो करता केटलो टाइम लागे, 60 सेकंड काटाने। मिनिट काटो होय तो आवशे 60 मिनिट, अने अवर काटो होय तो एने लागशे 12 कलाक, तो 12 अवर्स। बराबर, तो एक्जाम्पल में आपणे आनो यूज करीशुं। आवृत्ति फ्रीक्वंसी, तो के एक साइकल पूरो करता जेने लागे एने शुं कहेवाय, एनो समय एने कहेवाय आवर्तकाल। पण एक सेकंड में जेटला रिवोल्यूशन पूरा करे, एक सेकंड में जेटला रिवोल्यूशन पूरा करे एने शुं कहेवाय, एनी फ्रीक्वंसी आवृत्ति। तो के एकम समय में पूर्ण थता परिभ्रमणनी संख्या ने शुं कहेवाय, आवृत्ति। ओके, तो यूनिट शुं थशे, तो के हर्ट्ज पर सेकंड। ओके, सो नंबर ऑफ रिवोल्यूशन पर सेकंड, सो टी रेस टू माइनस वन। तो आवृत्ति अने आवर्तकाल वच्चेनो संबंध। फ्रीक्वंसी એટલે કે એક સર્કલ પૂરું થતા કેટલો ટાઈમ લાગે, ટી, અને એક સેકન્ડમાં કેટલા રિવોલ્યુશન થાય, તો કે એન, તો કે એન રિવોલ્યુશન થતા કેટલો ટાઈમ લાગે, એન સેકન્ડ, એન રિવોલ્યુશન થતા કેટલો ટાઈમ લાગે, એક સેકન્ડ, તો એક રિવોલ્યુશન પૂરું કરતા કેટલો લાગે, તો કે એના માટે આપણે લખી શકીએ 1/n, સો ટી ઇઝ ઇક્વલ ટુ 1/n, તો કે એન રિવોલ્યુશન પૂરું કરતા કેટલો ટાઈમ લાગે, 1 સેકન્ડ। બરાબર, તો એક પરિભ્રમણ પૂરું કરતા કેટલો ટાઈમ લાગે, તો કે 1/n, તો t is equal to 1/n। કોણીય વેગ, આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ। કોણીય વેગ એટલે ઓમેગા, તો ઓમેગાનું આપણું ઇક્વેશન શું હતું, તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી। જો આપણે એક સર્કલ પૂરું કરીએ તો ડેલ્ટા થીટા કેટલું થાય, તો કે ડેલ્ટા થીટા થશે 2π। ડેલ્ટા થીટા કેટલું થાય, 2π, અને એક સર્કલ પૂરું કરતા કેટલો ટાઈમ લાગે, તો કે ટી જેટલું લાગે, તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, અને 1/t એ શું છે, તો કે એન, તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/n, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t ઓર 2π/n। ક્લિયર? હવે કોણીય પ્રવેગ, કોણીય એંગ્યુલર વેલોસિટી અને એંગ્યુલર એસેલરેશન। એંગ્યુલર એસેલરેશન શું થાય, તો કે રેટ ઓફ ચેન્જ ઓફ એંગ્યુલર વેલોસિટી, ધેટ ઇઝ કોલ્ડ એંગ્યુલર એસેલરેશન, રેટ ઓફ ચેન્જ ઓફ એંગ્યુલર વેલોસિટી। તો સપોઝ ફાઇનલ વેલોસિટી કેટલી હોય, ઓમેગા 2, ઇનિશિયલ કેટલી હોય, ઓમેગા 1, ડિવાઈડ બાય ટી 2 માઇનસ ટી 1, આને શું કહેવાય, એંગ્યુલર એસેલરેશન આલ્ફા। તો ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી। ક્લિયર? તો ઓમેગાની ડિરેક્શન કઈ હતી, એંગ્યુલર વેલોસિટીની ડિરેક્શન કઈ આવે, તો કે એંગ્યુલર વેલોસિટીની ડિરેક્શન છે એ કઈ હતી, આપણી અપવર્ડ ડિરેક્શન। તો એ જ ડિરેક્શન કોની આવશે, આલ્ફાની, તો એ આપણે પછી ડિસ્કસ કરીશું। ઓકે, અને ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરીએ તો આ શું મળશે આપણને, ડી ઓમેગા બાય ડી થીટા। તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી, ડેલ્ટા ટી લિમિટ ટેન્સ ટુ 0, સો ડી ઓમેગા બાય ડીટી, અને આપણે લખી શકીએ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર, કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય, ડી થીટા બાય ડીટી, તો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર। તો આ શું મળ્યું આપણને, આલ્ફા, એંગ્યુલર એસેલરેશન। તો આપણા મગજમાં ઇમેજ ક્લિયર હોવી જોઈએ, જો ડિસ્પ્લેસમેન્ટ એટલે શું, તો કે આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ, એટલે આમ જે રોટેટ કરે એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ। બરાબર, અહીંથી આ આમ હતું, બરાબર, આને હું સપોઝ કન્સિડર કરું તો આપેલ આમ હતું, અને આ કહેવાય એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ। પણ એંગ્યુલર વેલોસિટી, તો કે જે સ્પીડથી રોટેટ થાય એને કહેવાય એંગ્યુલર વેલોસિટી, જે સ્પીડથી રોટેટ થાય એને કહેવાય એંગ્યુલર વેલોસિટી। જેવું ફજર છે એ ચાલુ થાય તો એની સ્પીડ શું થાય, ઇન્ક્રીઝ થાય, તેને શું કહેવાય, એંગ્યુલર વેલોસિટી। તો એંગ્યુલર એસેલરેશન એટલે શું, તો કે ફજર ચાલુ થાય ત્યારે સ્પીડ ઓછી હોય, ધીરે 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 સ્પીડ વધતી જાય, તો જે સ્પીડ વધતી જાય એનો જે રેટ હોય એને શું કહેવાય, એંગ્યુલર એસેલરેશન। તો પેલા જે સીડી પ્લેયર આવતા હતા, સીડી પેલા સ્ટાર્ટ થાય ત્યારે ધીરે ધીરે ફરતી હોય, પછી એની સ્પીડ શું થાય, ઇન્ક્રીઝ થઈ જાય, અને પછી સ્પીડ કેવી થઈ જાય, કોન્સ્ટન્ટ। એવી રીતે ફજરની સ્પીડ છે એ પેલા શું થાય, ઇન્ક્રીઝ થાય, જે સ્પીડથી એનો જે રેટથી સ્પીડ ઇન્ક્રીઝ થાય એને શું કહેવાય, એંગ્યુલર એસેલરેશન। તો હવે માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ, ડિસ્પ્લેસમેન્ટ, જે સ્પીડ આવે તો દેટ ઇઝ એંગ્યુલર વેલોસિટી, અને જે સ્પીડથી ઇન્ક્રીઝ થાય એને કહેવાય એંગ્યુલર એસેલરેશન। તો આલ્ફા એંગ્યુલર એસેલરેશન। તો જે રીતે આપણે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r હતું, એ જ રીતે આપણે પ્રૂવ કરી શકીએ, આલ્ફા, સોરી, એસેલરેશન a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ક્રોસ r, એસેલરેશન a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ક્રોસ r। બરાબર,
सो नियमित वर्तुळाकार गति, तो नियमित वर्तुळाकार गति में ओमेगा केवू होय, तो के कॉन्स्टंट, का के एनी स्पीड कॉन्स्टंट होय, जो स्पीड कॉन्स्टंट होय तो ओमेगा 2 माइनस ओमेगा 1 0 थाय, तो एक्सेलरेशन केवू थाय 0 थाय, तो डी ओमेगा बाय डीटी ई केवू आवशे 0, डी ओमेगा बाय डीटी आपणे केवू मळशे 0 मळशे, क्लियर। तो आपणे एंग्युलर वेलोसिटी अने एंग्युलर एक्सेलरेशन नी डायरेक्शन जोती होय तो तो के ओमेगा इज इंक्रीजिंग विथ टाइम, એટલે સ્પીડ છે એ ટાઈમ સાથે શું થાય છે ઇન્ક્રીઝ થાય છે, તો આલ્ફાની ડિરેક્શન કઈ આવશે કે આ પાર્ટિકલ્સ છે બરાબર એ રોટેટ થાય છે, જો એની સ્પીડ ઇન્ક્રીઝ થાય તો ઓમેગા કઈ દિશામાં આવશે તો કે ઓમેગા અપવર્ડ દિશામાં આવશે, અને જો ઓમેગા અપવર્ડ દિશામાં હોય બરાબર અને સ્પીડ ઇન્ક્રીઝ થતી હોય તો એસેલરેશનની ડિરેક્શન એ કઈ આવશે તો કે સેમ ડિરેક્શનમાં શું આવશે એસેલરેશન, બરાબર ઓમેગા અપવર્ડ હોય તો એસેલરેશન એ કેવું હશે અપવર્ડ હશે, ક્લિયર। અને જો ઓમેગા ડિક્રીઝિંગ હોય એટલે કે સપોઝ આપણે સ્પીડી સીડી પ્લેયર ચાલતું હતું પછી આપણે એને સ્ટોપ કરી દીધું તો સ્પીડ ધીરે ધીરે શું થશે ડિક્રીઝ થશે, ફેન છે ફૂલ સ્પીડમાં ચાલતું હતું આપણે સ્ટોપ કરી દઈએ તો એની સ્પીડ શું થાય ડિક્રીઝ થાય, તો કે ઓમેગા ઇઝ ડિક્રીઝિંગ, બરાબર। હવે આ સ્પીડ છે પેલા એની ડિરેક્શન તો એની જ છે, તો એની એંગ્યુલર વેલોસિટીની ડિરેક્શન તો કેવી હશે તો કે અપવર્ડ જ હશે, કારણ કે એની ક્લોકવાઇઝ રોટેશન કેવું છે એન્ટી ક્લોકવાઇઝ, તો એ કેવું આવશે અપવર્ડ, પણ સ્પીડ ડિક્રીઝ થાય છે તો એસેલરેશન કેવું આવશે ડાઉનવર્ડ, સો નાઉ એસેલરેશન ઇઝ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન, બરાબર। કારણ કે રોટેશન સેમ રહે છે એટલે વેલોસિટી ઉપર હશે, એસેલરેશન ક્યાં આવશે નીચે, કારણ કે ઇન ડાઉનવર્ડ ડિરેક્શન, ક્લિયર। હવે ક્લિયર થઈ ગયું હશે બરાબર, તો આલ્ફા એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ક્લોઝ આર, સો એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન ટુ આર, જો આપણે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો શું કરશું એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન ટુ આર, બરાબર। અને નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી અને એ કેવું થશે 0। આ એક યાદ રાખવાનું, પછી આપણે આનો યુઝ કરીશું નિયમિત વર્તુળાકાર ગતિ માટે કોણીય પ્રવેગ શૂન્ય હોય, આલ્ફા જો શૂન્ય હોય તો એનો ટેન્જન્શિયલ એસેલરેશન પણ કેવું થાય 0। અત્યારે આપણને ટેન્જન્શિયલ એસેલરેશન ખબર નથી, તો જેવું આપણે ડિસ્કસ કરશું ત્યારે આ પોઈન્ટ આપણે ફરીથી ડિસ્કસ કરીશું, બરાબર। અને અનિયમિત વર્તુળાકાર ગતિ હોય તો એમાં આલ્ફા 0 થશે નહીં, એટલે સ્પીડ શું થતી હોય તો કે કાં ઇન્ક્રીઝ થતી હોઈ શકે અથવા ડિક્રીઝ પણ થતી હોય શકે, ક્લિયર। તો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું, એક પદાર્થ આર ત્રિજ્યાના વર્તુળ પર નિયમિત વી ઝડપે ભ્રમણ કરે છે, તો આ પદાર્થનો કોણીય પ્રવેગ, બરાબર। એક પદાર્થ આર ત્રિજ્યાના વર્તુળ નિયમિત વી ઝડપે ભ્રમણ કરે છે, નિયમિત વી એટલે શું, તો કે એંગ્યુલર વેલોસિટી કેવી છે કોન્સ્ટન્ટ, જો એની એંગ્યુલર વેલોસિટી કોન્સ્ટન્ટ હોય બરાબર તો એ મોશન કેવી હશે તો કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન, તો યુનિફોર્મ સર્ક્યુલર મોશનમાં પ્રવેગ કેવો હોય તો કે પ્રવેગ હશે શૂન્ય, પ્રવેગ કેવો હશે શૂન્ય, કારણ કે મોશન કેવી છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન। એક ગાડીનો રેખીય પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, આ ગાડીના ટાયરનો વ્યાસ 1 મીટર હોય તો ટાયરનો કોણીય પ્રવેગ, તો એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન ટુ આર, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એસેલરેશન, તો દેટ ઇઝ 10 ડિવાઈડ બાય આર, તો એનો ટાયરનો વ્યાસ 1 હોય તો રેડિયસ કેટલી થશે 0.5, તો આન્સર આવશે 20 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, 10 સેકન્ડમાં એક મોટરની કોણીય ઝડપ 600 RPM થી 1200 RPM થાય તો મોટરનો કોણીય પ્રવેગ આલ્ફા અને ઓમેગા, તો આલ્ફા શું થાય ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, આ થશે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 અપોન ડેલ્ટા ટી, ઓમેગા 2 કેટલું આવશે તો કે 1200 માઇનસ ઓમેગા 1 કેટલું આવશે 600 ડિવાઈડ બાય ટાઈમ, ટાઈમ કેટલો છે 10, તો ચાલશે નહીં ચાલે, કારણ કે આ શું પૂછે રિવોલ્યુશન પર મિનિટ, આપણે શું જોઈએ સેકન્ડ, તો રિવોલ્યુશન પર સેકન્ડ કરવું હોય તો શું કરવું પડશે ડિવાઈડ ઇટ બાય 60, અને અગેઇન આઈ શું આપ્યું છે રિવોલ્યુશન આપ્યું છે અને ઓમેગા શું છે તો કે રેડિયન પર સેકન્ડ, તો આ રિવોલ્યુશનને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે તો કે મલ્ટીપ્લાય ઇટ બાય 2π,
મલ્ટીપ્લાઈડ બાય 2 પાઈ તો આ કેટલું થશે 600 ડિવાઇડ બાય 600 તો આલ્ફા કેટલું આવશે 2 પાઈ આન્સર ઇઝ 2 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર 2 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર ક્લિયર ઓકે તો આપણો કેન્દ્ર ગ્રામી પ્રવેગ હમણાં આપણે એસેલરેશન ડિસ્કસ કરી લીધું હતું ધેટ ઇઝ એન્ગ્યુલર એસેલરેશન બરાબર તો આની પહેલાની એક આપણે ફિગર હતી યાદ કરો કે અહીંયા વેલોસિટી વી હોય અને સેકન્ડ સમયે વેલોસિટી કેટલી હોય તો કે આ વેલોસિટી વી વન છે આ વેલોસિટી વી ટુ છે એના માટે આપણે ડેલ્ટા વી ફાઇન્ડ કર્યું હતું ડેલ્ટા વી શું હતું તો કે વી ટુ માઇનસ વી વન અને એસેલરેશન શું થાય તો કે એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તો જો આપણે આ એસેલરેશન ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કર્યું હતું તો કે આપણે વી ટુ લીધું એના ઉપરથી માઇનસ વી વન લીધું તો કે માઇનસ વી વન કેવું હતું ડાઉનવર્ડ હતું અને આપણે શિફ્ટ કર્યું હતું અને આ જે મેળ્યું હતું એ આપણને શું હતું ડેલ્ટા વી આ શું હતું ડેલ્ટા વી બરાબર તો આ વી વન અને આ વી ટુ દેટ ઇઝ ડેલ્ટા વી હવે આમાં હું એક એડિશન કરું કે ઇફ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો તો ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો તો અહીંયા ટાઈમ આટલો બધો હતો એની જગ્યાએ ટાઈમ ઘટાડો તો અહીંયા આવશે એનાથી ટાઈમ ઘટાડો તો અહીંયા આવશે હંમેશા ડેલ્ટા વી કઈ દિશામાં હતું તો કે ઇનવર્ડ ડિરેક્શનમાં તો અહીંયા ક્યાં આવશે આમ ઇનવર્ડ ડિરેક્શનમાં આવશે અહીંયા ક્યાં આવશે તો કે ઇનવર્ડ ડિરેક્શનમાં આવશે અહીંયા ક્યાં આવશે ઇનવર્ડ ડિરેક્શનમાં ઘટાડતા 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 સ્લાઇટ ટી તો સ્લાઇટ ટી ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો તો એસેલરેશન હશે કયું હશે ઇનવર્ડ ડિરેક્શનમાં હશે કારણ કે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો પહેલા કેવું હતું ઇનવર્ડ છે અહીંયા પણ કેવું હશે ઇનવર્ડ તો આ જે ઇનવર્ડ એસેલરેશન આવે એને કેવું કહેવાય કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ એ પ્રવેગ હંમેશા આ વેલોસિટીને કેવું હશે પરપેન્ડિક્યુલર સો ઓલવેઝ ટુવર્ડ્સ ધ સેન્ટર એન્ડ પરપેન્ડિક્યુલર ટુ વેલોસિટી આ જે વેગ છે એને કેવો હશે પરપેન્ડિક્યુલર તો એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ સો દેટ ઇઝ કેન્દ્રગામી પ્રવેગ ઓકે ઓલવેઝ કેન્દ્રગામી પ્રવેગ હંમેશા કેન્દ્રની તરફ હોય છે ક્લિયર તો ડેલ્ટા વી ટેન્સ ટુ ઝીરો અને આના કારણે જ આ સર્ક્યુલર મોશન છે એ પોસિબલ છે જો કેન્દ્રગામી પ્રવેગ ના હોય તો આ ઓબ્જેક્ટ ક્યાં જશે સીધો વી દિશામાં જતો રહેશે એના કારણે એ શું થશે તો કે સર્ક્યુલર મોશન કરશે ક્લિયર તો આનું ઇક્વેશન અત્યારે આપણે ડિરાઈવ નહીં કરીએ અત્યારે આપણે ખાલી યાદ રાખીશું આગળ આપણે એને ડિરાઈવ કરીશું તો એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન ટુ આર ઓમેગા શું છે 2 પાઈ એન તો અહીંયા આવશે 4 પાઈ સ્ક્વેર એન સ્ક્વેર ઇન ટુ આર અને ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા શું થાય 2 પાઈ બાય ટી તો 4 પાઈ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ઇન ટુ આર તો આ બેમાંથી કોઈ પણ ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ અહીંયા શું આવશે 4 પાઈ સ્ક્વેર આવશે 4 પાઈ સ્ક્વેર એન સ્ક્વેર આર 4 પાઈ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ઇન ટુ આર ઓર એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર આ કઈ રીતે આવ્યું તો કે હમણાં આપણે બધા ઇક્વેશન ડિરાઈવ કરેલા જતા એના ઉપરથી કરી શકાય બરાબર તો એને કંઈ અત્યારે લખવાની જરૂર નથી તો એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર ઓમેગા સ્ક્વેર આર આમાંથી જો આપણને ટાઈમ આપ્યો હોય તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો એન આપ્યો હોય તો આનો યુઝ કરો ઓમેગા આપ્યું હોય તો આનો યુઝ કરો અને વી આપ્યું હોય તો આનો યુઝ કરો તો એક્ઝામ્પલમાં આપણને જે આપેલું હોય એ પ્રમાણે આપણે એનો ઇક્વેશનમાં યુઝ કરીશું બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સેન્ટ્રીપિટલ એસેલરેશન સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન સેન્ટ્રીપિટલ ફોર્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એને એકદમ ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ એટલે અત્યારે ખાલી હું તમને ડાયરેક્ટ ઇક્વેશન જ આપું છું બરાબર ઓકે 4 મીટર ત્રિજ્યાનું એક સાયકલનું વ્હીલ 2 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે છે તો સાયકલનો પ્રવેગ શું હશે ઓકે એસેલરેશન આપણને શું આપ્યું છે સાયકલનું વ્હીલ 2 સેકન્ડમાં એક પરિભ્રમણ તો આપણને આપ્યો છે ટી તો કયું ઇક્વેશન યુઝ કરવું પડે ઓમેગા સ્ક્વેર આર એની જગ્યાએ લેવું પડે 4 પાઈ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ઇન ટુ આર ઓકે 4 પાઈ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ટી આપણને કેટલો આપ્યું છે 2 તો 2 સ્ક્વેર કેટલો થશે 4 ઇન ટુ રેડિયસ આર તો રેડિયસ કેટલી આપી છે ઓકે 4 તો આન્સર આવશે 4 પાઈ સ્ક્વેર તો 4 પાઈ સ્ક્વેર સો એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર એક પથ્થરને 50 સેન્ટીમીટર લંબાઈની સ્પ્રિંગ સાથે બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપે ફેરવવામાં આવે છે તો ઇન્ડાયરેક્ટલી શું આપી છે આપણને રેડિયસ જો પથ્થર 20 સેકન્ડમાં 10 પરિભ્રમણ કરે છે તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય તો કે એસેલરેશન
तो શું આવશે તો કે 4 pi square upon t square into r તો આપણે શું પૂછ્યું ટાઈમ પીરિયડ t તો કે 20 સેકન્ડ માં કેટલા પરિભ્રમણ કરે છે 10 પરિભ્રમણ 10 પરિભ્રમણ માટે કેટલો ટાઈમ લાગે 20 સેકન્ડ તો એક પરિભ્રમણ માટે કેટલો ટાઈમ લાગે તો કે 10 માટે 20 લાગતો હોય તો એક માટે કેટલો લાગશે તો કે 2 સેકન્ડ બરાબર તો આન્સર શું આવશે તો કે 4 pi square ટાઈમ પીરિયડ 2 2 square એટલે 4 into લંબાઈ કેટલી છે તો કે 50 સેન્ટીમીટર હમણાં આપણે આન્સર સેમાં જોઈએ છે સેન્ટીમીટર માં તો આના સેન્ટીમીટર ના સેન્ટીમીટર તો 50 pi square તો સપોઝ આ કેટલા થાય 3.14 એનો સ્ક્વેર કરો તો 9 કરતા થોડો વધારે થશે બરાબર જો 10 હોય તો 500 આન્સર આવે તો 500 કરતા ઓછો તો કેટલો હશે 493 ડાયરેક્ટ આન્સર 493 ક્લિયર किलोमीटर पर अवर અને 15 કિલોમીટર પર અવર ની ઝડપે ગતિ કરતી બે કાર ગોળ વળાંક પર જઈ રહી છે બરાબર આ ગોળ વળાંક પર બે કાર જાય છે બંને કાર સમાન પ્રવેગ અનુભવે છે સો એસેલરેશન ઇઝ કોન્સ્ટન્ટ તો આ વળાંક ની ત્રિજ્યા નો ગુણોત્તર બરાબર તો એસેલરેશન સો ધેટ ઇઝ પ્રપોર્શનલ ટુ બંને સમાન પ્રવેગ અનુભવે છે આ સ્પીડ આપણે ઇક્વેશન કેવું લેવું પડશે a is equal to v square upon r કારણ કે આપણે વેલોસિટી આપી છે અને રેડિયસ આપી છે બરાબર બંને કાર સમાન પ્રવેગ તો વર્તુળ વળાંકની ત્રિજ્યાનો ગુણોત્તર તો કે બંને માટે રેડિયસ સેમ હશે ના બંને માટે રેડિયસ કેવી હશે ડિફરન્ટ પણ a કેવું છે કોન્સ્ટન્ટ તો આનો મતલબ શું થાય તો કે r is proportional to v square તો r1 by r2 is equal to v1 by v2 whole square તો v1 કેટલો આપ્યું છે તો કે 90 v2 કેટલો આપ્યું છે તો કે 15 હોલ સ્ક્વેર આ થશે 6 સ્ક્વેર સો ધેટ ઇઝ 36 તો આન્સર ઇઝ 36:1 બરાબર તો રેડિયસમાં કેટલો મોટો ડિફરન્સ હશે 36:1 તો જેવી સિચ્યુએશન એ પ્રમાણે આપણે ઇક્વેશન યુઝ કરવા ક્લિયર ઓકે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સેન્ટ્રીપિટલ ફોર્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એ ડિસ્કસ કરીશું સો ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થેન્ક યુ વેરી મચ